બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ. ભાજપના તેજાભાઈ દેસાઈને બહુમતી મળતા પ્રમુખ તરીકે વરણી થઈ. મહત્વનું છે કે કોંગ્રેસના સભ્યોએ પક્ષ વિરોધી મતદાન કરતા ભાજપને 19 અને કોંગ્રેસને 11 મત મળ્યા હતા. દિલ્હીના તુગલકાબાદ ખાતે સંત રવિદાસનું વર્ષો જૂનું મંદિર તોડી પડાતા ગુજરાતમાં તેના પ્રત્યાઘાત પડ્યા છે. મંદિર તોડવાના વિરોધમાં સુરતના રિંગ રોડથી આંબેડકર પ્રતિમા સુધી રેલી યોજાઈ હતી. આ જનાક્રોશ રેલીમાં સંત રવિદાસ ગ્રુપના સભ્યો જોડાયા હતા. 600 વર્ષ જૂનું મંદિર તોડવા સામે લોકોએ વિરોધ કર્યો હતો. સુરતમાં શંકાસ્પદ યુવકો દેખાવાની ઘટનામાં બંને યુવકો વિદ્યાર્થીઓ નીકળ્યા. બંને યુવકો અફઘાનિસ્તાનનો પાસપોર્ટ ધરાવે છે અને નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું અને મળેલા તમામ પુરાવાઓ સાચા હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો. અમદાવાદમાં કિન્નરો ભૂખ હડતાલ પર ઉતર્યા. કિન્નર હત્યા કેસના આરોપીને જામીન મળતા કિન્નરો નારાજ થયા છે. કિન્નરોએ આક્ષેપ કર્યો કે આરોપી જામીન પર બહાર આવીને ધમકી આપતા હોય છે, જેથી તેના જામીન રદ કરવા માટે કિન્નરો ભૂખ હડતાલ પર ઉતર્યા. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાના પુત્રનો મૃતદેહ મળી આવ્યો. જાસપુર કેનાલમાં સાયફરમાંથી મૃતદેહ મળી આવ્યો. મૃતકે પિતરાઈ ભાઈને ફોન કરીને છેલ્લી વાર મોં જોવું હોય તો આવી જાઓ તેમ કહ્યું હતું અને બાદમાં ગુમ થયો હતો. સોમવારે રાત્રે કેનાલ પાસેથી પાકીટ અને ચંપલ મળી આવ્યા. જોકે પોલીસ તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી, જેમાં હું જઉં છું મારી ચિંતા ન કરતા તેવો ઉલ્લેખ કર્યો. બનાસકાંઠામાં ડીસાના ભોયણ ગામે પતિએ પત્નીની હત્યા કરી અને ટૂંપો દઈને પત્નીની હત્યા કરી. મહિલાનો મૃતદેહ ડીસાના ભોયણ પાસેથી મળી આવ્યો. હત્યાને લઈને પોલીસે તપાસ હાથ ધરી. મહીસાગરના બાલાસિનોરમાં 67 વર્ષના વૃદ્ધાની હત્યા કરનાર આરોપી ઝડપાયો છે. આરોપીએ વૃદ્ધા પર દુષ્કર્મ કરીને લૂંટ ચલાવી હતી અને બાદમાં તેણે ઘરમાંથી દાગીના અને મોબાઈલની લૂંટ કરી. પૂછપરછમાં જાણવા મળ્યું કે વૃદ્ધાએ તેને એક મહિના પહેલા ઠપકો આપ્યો હતો. તેની અદાવત રાખીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. સુરતના પાંડેસરામાં યુવક કિડની વેચવા તૈયાર થયો હોવાની ઘટના સામે આવી છે. સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાને આર્થિક ભીંસના કારણે પરિવારનું ભરણ પોષણ ન થઈ શકતું હોવાથી સિવિલ હોસ્પિટલમાં જઈને કિડની વેચવાની વાત કરી હતી. જોકે ડોક્ટરે સમજાવીને આ યુવકને પરત મોકલ્યો. રાજ્યમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે. રાજ્યભરમાં તાવના 49,414 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 3,643 કેસ દાહોદમાં નોંધાયા છે. બનાસકાંઠામાં 3,053, અમદાવાદમાં 2,402, સુરતમાં 2,224 કેસ અને મહેસાણામાં 1,952 કેસ નોંધાયા. રાજકોટમાં વકરતા રોગચાળાને લઈને કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને વિરોધ કર્યો. આ દરમિયાન તેમણે આરોગ્ય વિભાગ પર રોગચાળાના ખોટા આંકડા રજૂ કરવાનો પણ આરોપ મૂક્યો. અરવલ્લીમાં માલપુરના ડામોરના મુવાડા ગામે ગૌચરનું દબાણ દૂર કરાયું. 150 વીઘાથી વધુની જમીનનું ગામના જ શખ્સોએ દબાણ કર્યું હતું. ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું. છેલ્લા થોડા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારે તાપી જિલ્લાના વડામથક વ્યારામાં વરસાદ વરસ્યો. વાદળછાયું વાતાવરણ બાદ એકાએક વરસાદ થાપ્યો. કેટલીક જગ્યા પર વરસાદી પાણી પણ ભરાયા. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક સ્થળે ભેખડો ધસી પડવાની અને રોડ ધોવાયાની ઘટના સામે આવી છે. જોકે કાલીબેલ પાલાખેત માર્ગ પર ધસી આવેલ ભેખડો 10 દિવસ બાદ પણ રોડની વચ્ચે હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાંથી 2,29,000 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી 133.6 મીટરે પહોંચી છે. પાણીની સતત આવકથી ડેમના 15 દરવાજા ખોલાયા અને 1,78,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને લઈને કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થયો. મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ધરોઈ ડેમની જળસપાટી હાલ 601.98 ફૂટ પર પહોંચી છે, ત્યારે હાલ જળાશયમાં પાણીનો જથ્થો 38.96% થયો છે. તો ડેમમાં પાણીની આવક 2,685 ક્યુસેક થઈ છે. રાજકોટમાં વોર્ડ નંબર 13માં સરકારી સ્કૂલો સામે જ ગટરના પાણી ઉભરાતા ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. તો 2 બાળકોના શંકાસ્પદ મોત બાદ મનપા હરકતમાં આવ્યું અને સરકારી શાળા સામેની ગંદકીને દૂર કરવાની કામગીરી હાથ ધરી.
સુરતના ઉન વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ચોમાસાના કારણે અનેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા સમયસર સફાઈ કામ નહીં કરવામાં આવતું હોવાથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે, જેથી લોકો રોગચાળો વકરે તેવી સ્થિતિમાં પણ રહેવા માટે મજબૂર બન્યા છે.